હેલો જી નમસ્કાર વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજનો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે એલ આરડીના જે ફોર્મ ભરાઈ રહ્યા છે એના માટે લગભગ સોળ પ્રશ્નો છે અને હશમુખ પટેલ સાહેબનો જવાબ છે અને પ્રશ્નો મિત્રો એવા છે જે અવારનવાર તમે કમેન્ટ બોક્સમાં પૂછતા હો છો જે લોકો સૌથી વધારે કન્ફ્યુઝન રહે છે એ બધા જ પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોમાં મળી જશે તો આપણે ટાઈમ નહીં બગાડીએ ચાલુ કરીએ ધોરણ બારની માર્કશીટમાં જે નામ જે છે એક કરેક્શન છે તો પ્રોબ્લેમ થઈ શકે તો જવાબ છે કે ઉમેદવાર ફોર્મ ભરીને પ્રક્રિયામાં સામેલ થાય ત્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવે એ સમય સુધીમાં એમાં સુધારો કરાવી લેવો પડશે બરાબર સાચા નામ સાથે જ અરજી કરવાની રહેશે સેકન્ડ પ્રશ્ન છે ઓબીસીમાં ક્રિમિલેર ક્યારે કઢાવેલું માન્ય રહેશે તો ફ્રેન્ડ આ પ્રશ્ન ઘણા વિદ્યાર્થી મને ફોન કરીને પૂછ્યો છે ઘણાએ કમેન્ટમાં લખ્યું છે

એના પછી વીસ છ બે હજાર ઓગણીસનું ઈડબલ્યુ એસ સર્ટિફિકેટ ચાલે અને બાઈધરીમાં શું કરવાનું છે ફ્રેન્ડ આ બાઈધરીમાં શું કરવાનું આ ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો તો એસ જે છે એનું પ્રમાણપત્ર ત્રણ વર્ષ સુધીનું માન્ય રાખવામાં આવે છે નવ નવેમ્બર બે હજાર અઢારથી ઇસ્યુ થયેલું પ્રમાણપત્ર માન્ય રહેશે વાસ્તવમાં પચીસ એક બે હજાર ઓગણીસથી પ્રમાણપત્ર ઇસ્યુ થવાનું શરૂ થયું છે આમ પચીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસથી ઇસ્યુ થયેલા પ્રમાણપત્ર માન્ય ગણાશે ઉમેદવારે જે બાંયધરી આપવાની હોય છે જે બાંયધરીનો નમૂનો વેબસાઇટ પર ઉપલબ્ધ છે અને એ મુજબ આપવાનો રહેશે એ માટે તેણે ક્યાંય બાંયધરી લેવા જવાની જરૂર નથી તેમણે જાતે બાંયધરી આપવાની હોય છે પછી છે ધોરણ આઠમાં કમ્પ્યુટર પરિચય નામનો વિષય આવતો હોય અને એનું સર્ટિફિકેટ પણ છે તો અલગથી કોઈ કોર્સ કરવો જરૂરી છે ફ્રેન્ડ આ પણ ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે તો જવાબ છે ધોરણ દસ અને બારમાં કમ્પ્યુટર કોર્સ કર્યો હોય એ માન્ય ગણાશે સરકાર માન્ય કોર્સ કર્યો હોય એ માન્ય ગણવામાં આવશે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે ત્યારે એને રજૂ કરવાનું રહેશે ધોરણ આઠમાં કમ્પ્યુટર કોર્સ કર્યો હશે એનું સર્ટિફિકેટ ચાલશે નહીં તો અત્યારે હાલમાં તમારી પાસે જો કોઈ કમ્પ્યુટર સર્ટિફિકેટ નહીં પણ હોય તો પણ ફોર્મ ભર દેજો જે ટાઈમમાં તમારે નોકરી લાગી જાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું હોય તે ટાઈમમાં આ બતાડવાનું હોય છે એના પછી જમણા પગની એક આંગળી નથી અને મારે પાંચ કિલોમીટર બાવીસ મિનિટમાં થઈ જાય છે તો મેડિકલમાં કોઈ અડચણ આવે ખરી તો ફ્રેન્ડ એનો જવાબ છે ઉમેદવારની શારીરિક યોગ્યતા માટે નિશ્ચિત નિયમો છે એ માટે આખરી નિર્ણય ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ પોલીસ પસંદગી દ્વારા મેડિકલ કરાવવા માટે કામગીરી થશે પગની આંગળી અંગેનો નિયમ હાલ મારા ધ્યાન પર આવ્યો નથી એવું હસમુખ પટેલ સાહેબનું કહેવું છે એના પછી જે દિવસે શારીરિક કસોટી હોય એ જ દિવસે બહેનોને પીરિયડની તારીખ હોય તો શું કરવું તો ફ્રેન્ડ જવાબ છે ના કોઈ છૂટછાટ આપી શકાય નહીં કારણ કે તેનું આપણે વેરિફિકેશન કરી શકીએ નહીં બરાબર તો નહીંમાં જવાબ છે એના પછી સમયની ખબર પડે એ માટે ડિજિટલ વોચ સાથે રાખી શકાય ખરી તો ઉમેદવાર ડિજિટલ વોચ સાથે દોડી શકશે નહીં નોર્મલ વોચ રાખી શકે ગ્રાઉન્ડ પર પણ ડિસ્પ્લે વોચ પણ રાખી હશે બરાબર ગ્રાઉન્ડ પર હશે નોર્મલ વોચ સાથે તમે દોડી શકો એના પછી ધોરણ દસ પાસ પર આર્મીમાં વર્તી થયા હોય એટલે એમણે ધોરણ બાર પાસ કર્યું ના હોય પરંતુ એમને પોતાની ફરજ નિવૃત્તિ વખતે ગ્રેજ્યુએશન સમક્ષ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોય પરંતુ એલઆરડીમાં ધોરણ બાર પાસ છે તો આ સર્ટિફિકેટ પર એલઆરડીમાં ફોર્મ ભરી શકાય રાઇટ આન્સર છે એક્સ આર્મી મેન માટે અભ્યાસ માટે ખાસ જોગવાઈ છે જેમાં તેણે બાર સમક્ષ અભ્યાસનું સર્ટિફિકેટ આપવું પડશે તેમજ પંદર વર્ષની નોકરી પૂર્ણ કરી લેશે તો જ નિયમ લાગુ પડશે નેક્સ્ટ ચશ્માવાળા ઉમેદવાર એલઆરડીમાં અરજી કરી શકે તો રાઈટ આન્સર છે એમાં ચશ્માવાળા ઉમેદવારો માટે કોઈ બાદ નથી બરાબર તો કરી શકે છે એના પછી એસસી કેટેગરીના ઉમેદવારે પીએસઆઈમાં જનરલમાં ફોર્મ ભરેલું હોય તો શું કોન્સ્ટેબલમાં એસસી એમ બને અલગ ભરી શકાય તો સાહેબનો જવાબ છે જનરલ ઉમેદવાર કોઈ કેટેગરીનો લાભ નહીં લઈ શકે પણ જો કોઈ કેટેગરી એટલે કે એસસી એસટી ઈડબ્લ્યુ એસમાં આવતા ઉમેદવાર હોય પણ કેટેગરીનો લાભ લેવા ન માંગતા હોય તો તે જનરલમાં ફોર્મ ભરી શકે છે એના પછી મેડિકલમાં શું ચેક કરવામાં આવે અને કઈ રીતે થાય તો મિત્રો આ એક આખો વિષય મેડિકલનો છે એટલે નિયમો વાંચી લેવું અને એમાંની કોઈ ખોડ છે કે નહીં તે જોઈ લેવી એવું હસમુખ પટેલ સાહેબનું કહેવું છે ક્વેશ્ચન નંબર થર્ટીન છે એલઆરડી પીએસઆઈ પરીક્ષા માટે વેક્સિનેશન જરૂરી છે મિત્રો આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તો હાલ વેક્સિનેશનની કોઈ એવી જરૂરિયાત રાખી નથી બરાબર કોઈ જરૂરિયાત રાખી નથી આર્થિક રીતે અનામતનું પ્રમાણપત્ર ત્રણ બે હજાર ઓગણીસનું હોય તો ચાલે તો ઈ ડબ્લ્યુએસનું પ્રમાણપત્ર નવ નંબર બે હજાર આ આગળ આપણે વાત કરી ગયા છીએ બરાબર માન્ય ગણાશે એના પછી માત્ર એલ આરડીમાં જ માર્ક્સ ગણાશે કે પછી પીએસઆઈમાં પણ દોડના લીધેલા સમયને આધારે માર્ક્સ ફાઇનલ મેરીટમાં ગણાશે તો બંને પરીક્ષા માટે દોડ એક કરીએ છીએ બાકી બંને ભરતી અલગ અલગ છે લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીના પચીસ માર્ક છે અને પીએસઆઈમાં પચાસ માર્ક છે ધારો કે વીસ મિનિટમાં લીધી એટલે શારીરિક કસોટીમાં પચીસ માર્કમાંથી મળવાપાત્ર માર્ક લોક લોકરક્ષકમાં જતા રહેશે એ જ રીતે પીએસઆઈમાં પચાસમાંથી લેખિત શારીરિક કસોટીના માર્ક મળ્યા હોય તેનું ટોટલ થશે આ બંને પરીક્ષા અલગ જ છે બંને માટે અલગ અલગ ફોર્મ છે પીએસઆઈમાં સત્તાવીસ ઓક્ટોબર જ્યારે એલ આરડીની છેલ્લી તારીખ નવ નવેમ્બર છે સમજી ગયા તો વિદ્યાર્થી મિત્રો આ ઘણા બધા એવા પ્રશ્નો હતા જે તમે અવારનવાર મને પૂછો છો એના જવાબ ઉમેદ કરું તમને આ વિડીયોમાં મળી ગયા છે થેન્ક યુ ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ